सखी क्लब टू जामनगर की जाणीती संस्था जे बहनों माटे बहनों द्वारा चलावाती संस्था जे बहनों मनोरंजन करावे साथे साथे तेमना में रहेल ज्ञान अने आवडत ने निखारवा माटे एक प्लेटफॉर्म आपती संस्था। सखी शब्द सांभळता ज एक अहेसास थाय के जेनी साथे सुखना समळा अने दुखनी पळोनी चर्चा थई शके, मन मूकीने वात करी शकाय अने ए तमने समझी शके अने ए छे सखी। अहीं आ वातनो उल्लेख करवो जरूरी छे कि जेमणे सखी क्लब टू शुरू कर्युं ए बहेनोए सखी शब्दमां जे व्यापकता अने विशाळता रहेली छे ते शब्दनी पसंदगी करी। खरेखर तेओ धन्यवादनी पात्र छे। આજે પણ જે આયોજક બહેનો છે તે સખી શબ્દને યથાર્થ પુરાવા કરી રહ્યા છે। જામનગરના બહેનો માટે એક એવી સંસ્થા કે જે 18 થી 80 વર્ષથી ઉપરના તમામ બહેનોના રસરૂચિ પ્રમાણે વિવિધતા સભર કાર્યક્રમો આપી ને મહિનામાં એક વખત 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી બહેનોને એવા તે જકડી રાખે છે કે તેઓ આનંદ અને મસ્તીની પળોને માણવાની સાથે સાથે બહેનો માં રહેલ ટેલેન્ટ ને ઉભારે છે તેવા કાર્યક્રમો આપે છે। તેમાં તમે સમૂહમાં કે પછી વ્યક્તિગત રીતે પણ ભાગ લઈ અને કાર્યક્રમો રજૂ કરી શકો છો। અરે આ કાર્યક્રમની રૂપરેખાનો જે પરિપત્ર આવે છે એટલે તેમાં આપે લખાણ જેવું હોય છે કે તમને કંઈક નવું કરવાની પ્રેરણા આપે અને ઉત્સાહપૂર્વક તમે કરવા પણ માંડો। સખી ક્લબ ટુ ને 200 શબ્દમાં કેવી રીતે બાંધી શકાય? વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સખી ક્લબ ટુ એ એક એવો મંચ આપે છે કે જેના પર કાર્યક્રમો આપવાથી બહેનોમાં રહેલ આત્મવિશ્વાસને પ્રેરક બળ મળે છે, તેમજ તેમનામાં રહેલ ટેલેન્ટને નિખારે છે, કંડારે છે અને પરિપક્વ બનાવે છે। થોડીક વધુ છણાવટ કરું તો સમયના પ્રવાહમાં બહેનોમાં ક્યાંક ખોવાયેલ, છુપાયેલ કે દબાયેલ પોતાની ઓળખને દુનિયા સમક્ષ લાવવામાં મદદ કરે છે। કાર્યક્રમો જેવા કે કલાત્મક, મનોરંજક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક તેમજ વર્તમાન પ્રવાહ સાથે સંકળાયેલ હોય છે। કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણની જેમ ઓનલાઈન પ્રવૃત્તિ દ્વારા સખીઓને ડિજિટલ યુગમાં લઈ ગયા, તમામ પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા ઇનામોની વણઝાર તો ખરી જ, તેમાં પણ રોકડ પારિતોષિકો, ગિફ્ટ કૂપન, 100 પીસ ગર્ભપ્રાસની વસ્તુઓ તેમજ ફૂડ આઇટમો અને તેમાં પણ સરપ્રાઇઝ પ્રશ્નોત્તરી અને ઇનામ તો ખરા જ। બપોરના 4 વાગ્યાથી 8 વાગ્યાના સમય દરમિયાન મસ્તી અને આનંદની પળોમાં સખીઓ એવી રીતે ખોવાઈ જાય છે કે ત્યારબાદ ગરમ નાસ્તો અને વર્ષમાં એક કે બે વખત ડિનર તો હોય જ, અને આવડા મોટા વહીવટ પછી વર્ષના અંતે રિટર્ન ગિફ્ટ તો ખરી જ। જામનગરી ભાષામાં કહું તો વારે સખી, આ તો જમાવટ કહેવાય। હવે વાત કરું મારી। ઘણા વર્ષોથી સખી ક્લબ ટુના સંગાથે મારી આ સફર ચાલુ જ છે। મને કોઈ પ્રશ્ન કરે કે સખી ક્લબ ટુએ તમારા માટે શું કર્યું, તો હું તરત જ એક જ વાક્યમાં જવાબ આપું કે મને મારા વ્યક્તિત્વની ઓળખ આપતું મંચ એટલે સખી ક્લબ ટુ। મારે માટે એક એવું મુશ્કેલ છે કે કયું વર્ષ યાદગાર રહ્યું। મારે માટે તો દરેક વર્ષ યાદગાર જ રહ્યું છે। કહેવાય છે કે તમને સફળતા મળે એટલે કે વિજેતા બનો, કંઈક નવું શીખવા મળે એ હંમેશા યાદ રહી જાય છે। એક શિક્ષક તરીકે વાત કરું તો 2014નો સખી ગોટ ટેલેન્ટ શોમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે અને જેનું સંચાલન રાજકોટના ક્વિઝ માસ્ટર તરીકે પ્રખ્યાત શ્રી જોબત પુત્રા સાહેબે કરે, એ વર્ષ મારા માટે બહુ જ યાદગાર વર્ષ કહી શકાય। આમ તો દરેક વર્ષે નવી થીમ ઉપર પ્રવૃત્તિઓ આવે છે અને જેમાં મને ચુનૌતી લાગે
અને નવું કંઈક શીખવા મળે તો હું ભાગ લઉં છું. જેમ કે માઇન્ડ, નાટક, મોનો એક્ટિંગ, વાર્તા કેવી, આરજે બનવું, કવિતા કેવી, બ્રેન વિથ બ્યુટી હોય કે પછી અંતાક્ષરી અને ગુજરાતના અણમોલ રતનની એક્ટિંગ કરવી, ઓનલાઈન પ્રવૃત્તિમાં હાલની જાહેરાતો પર ટિપ્પણી કરવી, આવા અવનવા કાર્યક્રમોમાં ભાગ લઈને ઇનામો તો મેળવ્યા અને સમાજમાં કંઈક નવું આપવાનો પ્રયત્ન પણ રહ્યો છે. સખી ક્લબ ટુના માધ્યમથી મારામાં જે આત્મવિશ્વાસના બીજ રોપાયા છે, જેને કારણે આજે હું 1200થી 1500 વ્યક્તિની સામે નિર્ભીકપણે કંઈ પણ વિષય પર મારા વિચારોને સુંદર અને સરળતાથી સ્ટેજ પર રજૂ કરી શકું છું. હું સ્પષ્ટપણે માનું છું કે જૂની નીતિઓને તોડી બધાને સાથે લઈને સખી ક્લબ ટુ ચાલે છે. તે એક અરીસો છે જે જોઈને પોતાને ઓળખી શકાય છે. ટૂંકમાં મને મારી ઓળખ આપી છે આ જાદુઈ અરીસાએ, જેનું નામ સખી ક્લબ ટુ છે. તેની સાથે મારી આ સફર ચાલુ જ રહેશે. મારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વને વધુને વધુ નિખારવાનો મોકો મળતો રહેશે. અંતમાં સખી ક્લબ ટુ સાથે જોડાયેલ તમામ આયોજકોનો ધન્યવાદ. આવા સારા કાર્યક્રમો આપીને કેટલા બધા બહેનોના જીવનમાં આત્મવિશ્વાસના અજવાળા પાથર્યા છે, તેમજ સમાજમાં તેમણે પોતાની આગવી એક ઓળખ ઊભી કરી છે. આથી જ તો આ પંક્તિ યોગ્ય ઠરે છે. શેરી સખી સૌ મળે, તાળી સખી અનેક, તમને તમારી ઓળખ કરાવે સખી ક્લબ ટુ એ લાખોમાં એક. સખી ક્લબ ટુની સખી કોશા માકડ.